દર્શક મિત્રો, તમે અવારનવાર વાંચતા હશો કે ચારે બાજુ આપણે ભેળસેળના સમાચારો આવતા હોય છે અને ખોરાકમાં પણ ભેળસેળ હોય છે અને મસાલાઓમાં અને અનેક ચીજોમાં આપણે ભેળસેળના ભોગ બનતા હોય છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ કહ્યું કે વર્ષે 60 કરોડ લોકો વિશ્વમાં ખરાબ ખોરાકને કારણે બીમાર પડે છે. જુઓ ખાસ અહેવાલ. દર્શક મિત્રો, કેટલી વખત આ સમાચારમાં પણ આપણે જણાવ્યું છે કે કેટલું બધું ભેળસેળ ચાલે છે ઘીમાં, મસાલાઓમાં, અને આપણે હોટલોમાં ખાઈએ છીએ ત્યારે પણ અનેક જગ્યાએથી અંદરથી જીવડા નીકળવાના અને ગુણવત્તાયુક્ત ભોજન ન હોવાની વાતો બહાર આવે છે. ઇવન 5-સ્ટાર હોટલમાં પણ આવા બનાવો બહાર આવ્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હુના વડા ટેડ્રોસ એધનોમ ઘેબ્રેયેસસે હાનિકારક ખાદ્યચૂર્ણોથી બચવા માટે કડક નિયમોની આવશ્યકતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે ખરાબ ખાવાના કારણે થતી બીમારીમાંથી 60 કરોડથી વધુ કેસ સામે આવે છે, જેમાં 4 લાખ લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. દિલ્હીમાં આયોજિત બીજી ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી કમિટીના એક કાર્યક્રમમાં તેમણે આપેલા વિડીયો સંદેશમાં આ વિશે કહ્યું હતું, જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા, ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશી, સ્વાસ્થ્ય સચિવ અને FSSIના અધ્યક્ષ અપૂર્વા ચંદ્ર સહિતના લોકો અધિકારીઓ હાજર હતા. લુણાવાડાએ આ વૈશ્વિક પડકારને પહોંચી વળવા માટે ખાદ્ય નિયામક સમુદાયની ભૂમિકા મહત્વપૂર્ણ છે, આના માટે સંયુક્ત પ્રયાસો કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. 30 લાખથી વધુ લોકો પૌષ્ટિક આહારનો ખર્ચ ઉઠાવી શકતા નથી. સુરક્ષિત ભોજન સુનિશ્ચિત કરવા માટે બધાની સહાય અને સહયોગની આવશ્યકતા છે, તેમ તેમણે જણાવ્યું હતું. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, હું નવીન મહેતા. આજે 21 સપ્ટેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળશો, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.